પરસેને બંને આપણે જોઈએ તો મિડ ટુ લાર્જ કેપ સાઈડની કંપનીમાં પહેલો ટ્રેડિંગ કોલ્સ છે કેમિકલ કંપનીમાંથી સુપ્રીમ ઇન્ડસ્ટ્રી. અહીંયા આપણે જોઈએ તો એક ઉપરમાં 2700 સુધીના એક પ્રાઇસ રેન્જ આપણને જોવા મળી હતી. ત્યાંથી કન્ટિન્યુઅસલી સ્ટોક એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરતું હતું, જેણે બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજને બ્રેક કરીને નીચે ટ્રેડ કરતું હતું. પરંતુ અત્યારે આપણે જોઈએ તો 20-50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ટ્રેડ કરે છે, અને સાથે સાથે આપણે જોઈએ તો 100 ડેઝ મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ છે. અહીંયા તમે જોશો તો ક્લિયરલી આપણને ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું એક ફોર્મેશન દેખાઈ રહ્યું છે. સો 1890-1870 કોઈ પણ પ્રકારનો ઘટાડો આવે છે ત્યાં આપણે લોંગ કરીને જવું જોઈએ. ઓવરઓલ જે સ્ટોપ લોસ બને છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં એમાં 1800 રૂપિયાનો સ્ટોપ લોસ બને છે, અને જે રીતની પેટર્ન અહીંયા ફોર્મેશન આપણને જોવા મળે છે અહીંયાથી અમે એટલીસ્ટ 2100 રૂપિયાનો ટાર્ગેટ એક્સપેક્ટ કરીએ છીએ. તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી તમે કરંટ માર્કેટ પ્રેસથી બાય કરી શકો છો 1800ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં આપણે 2100નો ટાર્ગેટ રાખી શકીએ છીએ. નેક્સ્ટ જે સ્ટોક છે એ પેટીએમ છે. સો પેટીએમમાં પણ આપણે જોઈએ તો અસેન્ડિંગ ટ્રાયંગલ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે, સાથે સાથે એની બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. સો પેટીએમ 743ની આજુબાજુનું ક્લોઝિંગ છે. કોઈ પણ ઘટાડો આવે છે 730 સુધી તમે એડ ઓન પોઝિશન કરી શકો છો. એક સ્ટોપ લોસ માટે તમે 710 મેન્ટેન કરો અને ઉપરમાં અમે 800 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરીએ છીએ.